विद्यार्थी मित्रों स्वागत है तमारू क्यूरियोसिटी गुजराती में। आज आप जीशू धोरण पांच नू चैप्टर नंबर 8 मच्छर रोगों अने सारवार। पार्ट एक में आप मलेरिया विषे जोयू हतु, हवे पार्ट बे में आप पांडुरोग विषे जोईशू। पांडुरोग एटले के एनिमिया। तो जोईए आरती, तने खबर छे मारा लोहीनी पण तपास थई हती, परंतु तेओए सीरीज भरीने लोही लीधुं हतुं। आ लोहीनी तपासमां मने पांडुरोग छे तेम बताव्युं हतुं। तो विद्यार्थी मित्रों आपणे मलेरियावाळा भाग एकमां आपणे जोयुं हतुं के विपुलने मलेरिया थयो हतो, तेना लोहीनी तपास थई हती, परंतु तेना लोहीनी तपास ए स्लाइड उपर थई हती माइक्रोस्कोपमां। हवे आरतीनुं तो लोही सीरीजमां एटले के इंजेक्शनमां लेवामां आव्युं हतुं, तेथी विपुले पूछ्युं ते शुं छे। आरतीए कह्युं, डॉक्टरे कह्युं लोहीमां हिमोग्लोबिन के लोह तत्व ओछुं छे, डॉक्टरे मने शक्ति मळे तेनी दवा आपी छे, तेमने ते पण कह्युं छे के मारे गोड़ आमळा बीट लीला पांदरावाळा शाकभाजी बधुं खावा जोईए, कारण के तेमां लोह तत्व होय छे। तो विद्यार्थी मित्रों अहीं ध्यान आपो कि ये लोहीमां हिमोग्लोबिन के लोह तत्वनी कमी होय तो आपणने पांडुरोग एटले के एनिमिया थाय छे। નિશાએ કહ્યું, આપણા લોહીમાં લોહ તત્વ કેવી રીતે હોય છે? હર્પિતેએ કહ્યું, કાલના સમાચારમાં તેના વિશે કંઈક હતું જેનો લેખ આપણે આગળ જોઈશું। વિપુલ હસે છે, તો પછી તે લોખંડ કાદું કે શું? તો વિપુલને અહીં મજાક સૂજ્યો, તેને હસતા હસતા કહ્યું કે તને લોહ તત્વની કમી હતી તો તે લોખંડ ખાધું કે શું? એટલામાં આરતી બોલી, અરે ગાંડા, આ તે લોખંડ નથી જેનાથી ચાવીઓ બને છે, મને તે શું હોય છે તે બરાબર ખબર નથી। મેં ખૂબ જ શાકભાજી ખાધા અને ડૉક્ટરે જે કહ્યું તે બધું લીધું, પછી મારું લોહ તત્વ વધી ગયું। તો હવે આગળ જોઈએ જે સમાચારમાં લેખ આવ્યો હતો વિદ્યાર્થી મિત્રો, તે હવે જોઈ લઈએ આપણે। દિલ્હીની શાળામાં જોવા મળ્યો પાંડુરોગ। તો 17 નવેમ્બર 2007 દિલ્હી મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની શાળામાં ભણતા હજારો બાળકોમાં પાંડુરોગ જોવા મળ્યો। તેનાથી તેમની શારીરિક અને માનસિક આરોગ્ય પર અસર થાય છે। પાંડુરોગના લીધે બાળકોનો વિકાસ સરખો થતો નથી, તેનાથી ઉર્જા સ્તરમાં ઘટાડો થાય છે, તે તેમના ભણવાની ક્ષમતાને પણ અસર કરે છે। હવે શાળામાં આરોગ્ય તપાસ શરૂ કરવામાં આવી અને બધા જ બાળકો માટે આરોગ્ય કાર્ડ બનાવવામાં આવ્યા। પાંડુરોગ બાળકોને લોહ તત્વની ગોળીઓ પણ આપવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, દિલ્હી જેવું કે આપણે કે જોયું કે દિલ્હી મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની શાળામાં ભણતા બાળકોના હજારોની સંખ્યામાં પાંડુરોગ જોવા મળ્યો। પાંડુરોગની અસરો શું શું છે? તો પાંડુરોગથી શરીર નબળું થાય છે, તેની આરોગ્ય શારીરિક અને માનસિક રીતે અસર થાય છે। પાંડુરોગના લીધે બાળકોનો વિકાસ પણ બરાબર થતો નથી અને તેમની ઉર્જા સ્તરમાં ઘટાડો થાય છે, એટલે કે શક્તિમાં ઘટાડો થાય છે। વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું નીચે બે રિપોર્ટ આપ્યા છે, બે રિપોર્ટ આરતીના જ છે। બે રિપોર્ટ એ રીતે છે કે જ્યારે પહેલાં જ્યારે આરતીએ રિપોર્ટ કઢાવ્યો હતો ત્યારે તેના રિપોર્ટમાં પાંડુરોગ છે તેમ આપ્યું હતું, બરાબર। પરંતુ ફરી જ્યારે ડૉક્ટરે દવા આપી, બધું ખાવાનું કહ્યું, લોહ તત્વની કમી હતી તેથી, અને તેના પછી જ્યારે રિપોર્ટ કઢાવ્યો ત્યારે લોહ તત્વ મટી ગયો તેનો રિપોર્ટ છે। તો જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે અહીં હિમોગ્લોબિનમાં ખાસ ધ્યાન આપવા જેવી બાબત આ જ છે। જોઈએ, નામ આરતી, ઉંમર 12 વર્ષ, સ્ત્રી કે પુરુષ, તો ફિમેલ એટલે કે સ્ત્રી, ઓળખ એટલે કે અનિમિયા માટે એટલે કે પાંડુરોગ માટેનો રિપોર્ટ છે। તો વિદ્યાર્થી મિત્રો અહીં 8 ગ્રામ પ્રતિ ડેસીલિટર હિમોગ્લોબિન આપ્યો છે, કેટલો હોવો જોઈએ? તો 12 થી 16 ગ્રામ પ્રતિ ડેસીલિટર હોવો જોઈએ। એનો મતલબ કે લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ 12 ગ્રામ તો હોવું જ જોઈએ, 12 ગ્રામથી જો ઓછું હોય તો તેને હિમોગ્લોબિનની કમી છે તેમ કહેવાય અને તેના લીધે પાંડુરોગ થાય છે। તો 12 થી 16 ગ્રામ જેટલું હિમોગ્લોબિન હોવું જોઈએ આપણા લોહીમાં, તે અહીં આપણે જોઈ શકીએ છીએ।
જ્યારે ડૉક્ટરે બધું ખાવાનું કહ્યું તેના પછી જ્યારે રિપોર્ટ કઢાવવામાં આવ્યો ત્યારે તેનું પ્રમાણ વધીને 8 ગ્રામથી વધીને 12.5 ગ્રામ પ્રતિ ડેસિલિટર થઈ ગયું, એટલે કે જે મિનિમમ રિક્વાયરમેન્ટ 12 ગ્રામ હતી તેનાથી વધી ગયું, એટલે કે એનિમિયાનો ખાસી બધી એવી રિકવરી થઈ શકી રોગ સામે. નીચેના પ્રશ્નો હવે આપણે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, હવે નીચે આપેલા પ્રશ્નો જોઈ લઈએ. પ્રશ્ન નંબર 1, આરતીના લોહીના તપાસના રિપોર્ટ જુઓ, ઓછામાં ઓછું કેટલું હિમોગ્લોબિન જરૂરી છે? તો આપણે આગળ જોયું તેમ ઓછામાં ઓછું 12 ગ્રામ પ્રતિ ડેસિલેટર હિમોગ્લોબિન જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, બીજો પ્રશ્ન છે, આરતીને હિમોગ્લોબિન કેટલું વધ્યું અને તેના માટે કેટલો સમય લાગ્યો? તો આપણે બંને રિપોર્ટ પરથી કહી શકીએ કે આરતીનું હિમોગ્લોબિન 8 ગ્રામ પ્રતિ ડેસિલિટર હતું, તે 12.5 થયું, એટલે કે 12.5 ઓછા 8 કરીશું તો 4.5 ગ્રામ પ્રતિ ડેસિલિટર જેટલું વધ્યું. તેના માટે કેટલો સમય લાગ્યો? તો એના માટે આપણે બંને રિપોર્ટમાં જોઈ શકશું તેની ડેટ, એટલે કે તારીખ 13/1/2019થી લઈને 30/6/2019, એટલે કે પહેલા મહિનાથી છઠ્ઠા મહિના સુધી 5 મહિના આવે, એટલે કે 5 મહિના અને 13 તારીખ હતી જે 30 થઈ, એના માટે 17 દિવસ, એટલે કે 5 મહિના અને 17 દિવસ જેટલો સમય લાગ્યો. પ્રશ્ન નંબર 3, સમાચારપત્રનો લેખ પાંડુરોગના લીધે થતી મુશ્કેલીઓ વિશે શું કહે છે? તો એનો જવાબ આવશે કે સમાચારપત્રમાં લખેલું હતું કે પાંડુરોગના લીધે બાળકોનો શારીરિક અને માનસિક આરોગ્ય પર અસર થાય છે, તેના લીધે બાળકોનો વિકાસ સરખો થતો નથી, તેમની વૃદ્ધિ અટકી જાય છે અને તેમના ઉર્જા સ્તરમાં એટલે કે શક્તિમાં ઘટાડો થાય છે. આ બધાના કારણે તેમની ભણવાની ક્ષમતા ઉપર અસર થાય છે. પ્રશ્ન નંબર 4 છે, તમને કે તમારા પરિવારના કોઈ સભ્યને લોહીની તપાસ કરાવવાની જરૂર પડી હતી? જો પડી હોય તો ક્યારે અને કેમ? તો આ પ્રશ્નનો જવાબ તમારા પરિવારમાં કોઈને પૂછી જુઓ કે એમને લોહીની તપાસ કરાવવાની જરૂર પડી હતી, અથવા તો તમારી પણ લોહીની તપાસ થઈ હશે જો તમે બીમાર પડ્યા હશો તો. સામાન્ય રીતે પરિવારમાં કોઈની અને કોઈની તો લોહીની તપાસ તો થઈ જ હોય છે. એના પરથી જ પ્રશ્ન નંબર 5 છે, લોહીની તપાસથી શું શોધવામાં આવ્યું? તો તમારે જેની તમારા પરિવારમાં જેની પણ લોહીની તપાસ થઈ હોય તેમને પૂછી જુઓ કે તેમને શું લોહીની તપાસ પછી કયો રોગ આવ્યો હતો. પ્રશ્ન નંબર 6 છે, તમારી શાળામાં આરોગ્ય તપાસ કરવામાં આવે છે? તમને ડૉક્ટરે શું કહ્યું? તો વિદ્યાર્થી મિત્રો, તમે પ્રાથમિક શાળા એટલે કે ગવર્મેન્ટ સ્કૂલમાં જતા હશો સરકારી શાળામાં, તો ત્યાં દર વખતે આરોગ્ય તપાસ કરવામાં આવે જ છે, બરાબર? તો તમને ડૉક્ટરે શું કહ્યું હશે તે લખવાનું છે. હવે નીચે શોધી કાઢવાવાળો પ્રશ્ન, ડૉક્ટર અથવા વડીલોને પૂછો કયા કયા ખોરાકમાં લોહ તત્વ હોય છે? તો મિત્રો, એનો જવાબ આવશે કે આપણે જાણીએ જ છીએ કે લીલા શાકભાજી, પાલક, બાજરી, કઠોળ, ખજૂર, ગોળ, બીટ વગેરે જેવા ખોરાકમાં ખૂબ જ પ્રમાણમાં લોહ તત્વ હોય છે. વિદ્યાર્થી મિત્રો, તેથી જ કહેવામાં આવે છે કે આપણે દરરોજ પૌષ્ટિક આહાર લેવો જોઈએ, જેમાં પ્રોટીન, કાર્બોદિત, ચરબી બધાનું પ્રમાણ અને વિટામિન્સ જેવા મિનરલ્સોનું પ્રમાણ ભરપૂર માત્રામાં હોય. પૌષ્ટિક આહાર ખાવાથી આપણે બીમાર ઓછા પડીએ છીએ, આપણી શરીરની ક્ષમતાનો પણ વધારો થાય છે, તેથી આપણને ભણવામાં પણ કોઈ તકલીફ આવતી નથી અને પાંડુરોગ જેવી ગંભીર બીમારીઓથી પણ આપણે બચી શકીએ છીએ. તેથી પૌષ્ટિક આહાર આપણે ખાવો જ જોઈએ.